ભેસાણ યાર્ડમાં ફસાયેલા નાણાં નહીં મળે તો ભેસાણ યાર્ડમાં હેરાજી બંધ. પાટીદાર ટ્રેનિંગ નામની પેઢીએ વેપારીઓ પાસેથી માલ ખરીદી નાણાં ન આપતા વેપારીઓ ધંધાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં. ભેસાણ યાર્ડમાં પાટીદાર ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા વેપારીએ અન્ય વેપારીઓ પાસેથી માલ ખરીદી કરી નાણાં ન આપી હાથ ઊંચો કરી દેતા વેપારીઓ ધંધાર્થીઓની સ્થિતિ કફોડી બની છે. જે પેઢીએ 49 લાખનું ફૂલેકું ફેરવી દેતા વેપારીઓના નાણાંના અભાવે વહીવટ ખોરવાઈ ગયો છે. ગામડામાંથી આવતા ખેડૂતોને પણ પૈસા ચૂકવી શકાતા નથી. મારું નામ કિશોર ભેસાવલિયા. ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં તારીખ 9ના રોજ એક વેપારી પેઢી ઉઠેલી છે. તો તે દિવસથી અમારે અત્યારે અહીંયા આગળ વેરરાજીનું કામ સાવ બંધ છે. અમારે અમારું પૂરતું વળતર ના મળે, અમારા નાણાં પરત ના મળે ત્યાં સુધી અમારે કોઈ પણ પ્રકારનું વેપાર ધંધા કે કાંઈ કરવાનું થતું નથી. અત્યારે તદ્દન યાર્ડમાં વેરરાજીનું કામકાજ બંધ છે. તો તાલુકાના ખેડૂતોને, મજૂરોને અને વેપારીઓને ખૂબ હાલાકી છે. છતાં પણ અમારે અમારું વળતર હજી મળેલ નથી. અમારા 50-એક લાખ રૂપિયાની આસપાસ પેઢીનું ઉઠવણું છે. એ પૈસા અત્યારે આ નાના વેપારીઓ છે બધા, એના માટે ખૂબ દુઃખની વાત છે. એ પૈસામાંથી અમારે 50-એક ટકાનું વળતર મળેલ છે, પણ હજી 50-એક ટકા પૈસા બાકી છે. એટલે ત્યાં એ પૈસાનું વળતર ન મળે ત્યાં સુધી અમારે હરાજીનું કામકાજ કે કોઈ વેપાર ધંધા કરવાના નથી. કિશોરભાઈ, આના પહેલા આવું વેપારીનું કોઈ ઉઠી ગયો એવું બનાવ બનેલ ખરી ભેસા માર્કેટિંગ યાર્ડની અંદર? હા, ગયા માર્ચ મહિનામાં પણ એક વેપારી પેઢી ઉઠેલ હતી જેના હજી 50% અમને વળતર મળેલ નથી. એના 50% જ અમને પૈસા મળેલા છે. જો વર્ષો વર્ષ આવી રીતે એક પેઢી ઉઠે અને 50% પેમેન્ટ કરી અને યાર્ડ ચાલુ કરીએ તો અમારે જે કામેલ નથી એના કરતા ઘરના પૈસા પણ અમારે ચૂકવવા પડે છે, ગુમાવવા પડે છે. સાવલિયાભાઈ, આ ઘટનાની જાણ તમે યાર્ડના ચેરમેનને કરેલ ખરા? આ ચેરમેન ને તથા યાર્ડના સેક્રેટરીને અમે ટેલિફોનિક જાણ કરેલ છે. પણ અમારે જયારે આ બનાવ બન્યો એ પૂર્વે જે લોકો યાર્ડની કોઈ ટૂરમાં નીકળેલા હતા એટલે એ આવી શકેલ નથી. પણ છતાં એની અરે અમારે ટેલિફોનિક વાતચીત ચાલુ છે, કોન્ટેક્ટ કરો. આ બાબતે વેપારી એસોસિએશનના નેજા હેઠળ વેપારીઓ ધંધાર્થીઓએ એકત્ર થઈને યાર્ડના પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે અમારા ફસાયેલા નાણાં મળશે નહીં ત્યાં સુધી યાર્ડની હરાજીનું તમામ કામકાજથી અડગારી પેઢીઓ બંધ કરી હરાજી પણ બંધ તેમજ આ અંગે નિર્ણય નહીં લેવાય તો ભૂખ હડતાળ પર ઉતરવાની પણ ચીમકી આપી છે. ગોવિંદ હડિયા, ZS TV, કેસુ. ભેસાણ માર્કેટિંગ યાર્ડ ચેરમેન નટુભાઈ મોકિયા. અમારા યાર્ડના નિયમ એવા હોય કે રોકડા નાણાં ખુલ્લો તોલ ખુલ્લી હરાજી. પણ આજે જે વેપારીઓના પૈસા ફસાણા છે 49 લાખ રૂપિયા જેસુખભાઈ રફાયા કરીને જ્યાંથી કરીને વ્યાઈ ગયા વેપારીઓના અને કમિશન એજન્ટોના 49 લાખ રૂપિયા સલવાના છે. એમાંથી 87,50,000 રૂપિયા જેવી રકમ એણે ભરપાઈ કરી છે અને બાકીના નાણાં માટે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસ પણ સારો સહકાર આપે છે અને પોલીસ પણ આમાં રસ લે છે. એટલે ટૂંક સમયમાં એના પૂરા નાણાં આવી જાય એવા અમે અહીંથી પ્રયત્નો કરીએ છીએ. ખાસ કરીને તમારા યાર્ડમાં ક્યારે આવું બનાવ બન્યો છે અને આ યાર્ડ કેટલા દિવસ ત્યાં બંધ છે? યાર્ડ આજે 4 દિવસ ત્યાં બંધ છે. એમાં અત્યારે જો કે તહેવારોના હિસાબે અને 22 તારીખથી તો માર્ચ એન્ડિંગનું વેકેશન પડે એટલે 1 તારીખ સુધી તો યાર્ડ બંધ રહેશે. પણ વેપારીઓના અને દલાલ કમિશન એજન્ટ ભાઈઓના જે પૈસા રોકાણા છે એ તાત્કાલિક આવે એના માટે અમારા પ્રયત્નો ચાલુ છે અને પોલીસ પણ સહકાર આપી અને જેમ બને તેમ ગુનેગારને પકડી અને બાકીના નાણાં વસૂલ કરવા માટેના પ્રયત્નો કરી રહી છે. આની પહેલા ટૂંક સમય એવો કોઈ બનાવ બન્યો? આની પહેલા જે બનાવ બન્યો એમાં જે નાણાં રોકાણા હતા એ પરત આવી ગયા હતા. એવી જ રીતે આ વખતે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે તાત્કાલિક